આપ બધા લાભ લઈ રહ્યા છો, પરંતુ મારે એક જાહેરાત કરવાની છે. અમારા પરમ પૂજ્ય નંદકિશોર સાહેબ તથા અહીંયા સામે જ રહેતા ભક્તવર શ્રી રમેશભાઈ, જેઓને આપણે આજે ગાદી નવી જે ઉદ્ઘાટન કર્યું, એમને મનમાં અંતરમાં એવી ઈચ્છા કે આ મંદિરની અંદર સરસ નવું ગાદીનું નિર્માણ થાય, અને એના માટે અમારા ભક્તવર શ્રી રમેશભાઈ તેઓએ ઊભા રહી અને કાર્ય બી કર્યું છે અને એમાં યોગદાન પણ એમને પોતે આપ્યું છે, એવા અવારનવાર રણછોડદાસ સાહેબને પણ એમને ખૂબ મદદ કરી છે, એવા રમેશભાઈને હું વિનંતી કરું કે આપ પધારો, અમારા મોહન સાહેબો આપનું સન્માન કરે છે, ફૂલહારથી એમનું સન્માન કરો. સાહેબ ખૂબ સેવા છે એમની, આવે છે, સામે જ રહે છે સાહેબ, એમના મકાનમાંથી જ સાહેબની પધરામણી થઈ. ધન્યવાદ રમેશભાઈ, આપ ખૂબ મંદિરમાં સેવા આપો છો, આમ પોતે જૈન ધર્મ પાળે છે છતાં પણ આપણા કબીર સાહેબને માન આપી અને આવી સેવા આપે છે તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સત્સંગનો દોર આગળ ચલાવીએ. અમારા આદરણીય મન સાહેબો આપણને કઈક કઈક પારસ કરે છે, થોડું આપણે વીજળીના ચમકારે મોતીડા પુરાઈ લેવાના, સમજી લો. એનું તમને કારણ કહું, આ બધા મોહન સાહેબો અમારા રોહિત સાહેબ કથાકાર, અમારા સાહેબ કથાકાર, આ બધા છે ને સત્સંગ કરવા બેહે ને તો બે કલાક હોય ઓછા પડે, સમજ્યા. આ એક એક મોહન સાહેબ ને માઇક આપો તો બે ત્રણ કલાક સુધી માઇક છોડે નહીં, એવા બધા બાવા પકડાયા છે. પણ આજે આપણે વીજળીના ચમકારે મોતીડા પુરાવાના છે, એનું કારણ એવું કે આજે ત્યાં રસોડું બને છે, રસોડામાં ભાત બને એટલે અમારા રસોઈયા ભાઈ છે ને તે ભાત એમ હલાવે ને, પછી ચોખા ચડી જાય ને તો આમ ઝારામાં બધા ચોખા ઊંચા કરે અને બે ચાર ચોખા દબાવે અને એને ખબર પડી જાય કે ભાત બધો બધા ચોખા દબાવવાના હોય એમ, આજે આ બધા ચોખા દબાવવાના નહીં, આ બે ચાર ચોખાથી જ બધું તમને પ્રાપ્ત થવાનું છે. એટલે વીજળીના ચમકારે મોતીડા પુરાઈ લેજો તમે, એવા અણમોલ સંતો પરમ પૂજ્ય મહંત શ્રી રણછોડદાસજી સાહેબના પ્રેમના તાંતડે બંધાઈને આપણી વચ્ચે આવ્યા છે. બાકી આખું આ મહાગુજરાતને લાવવું બહુ અઘરું છે, આ તો કેટલું કવર ભર્યું તે આ બધા ભક્તોને ખબર હશે, અને તમારી મહેનત બરાબર હોય ને તારે આ બધા આટલા સંતો આવે એમને એમ ના આવે, એટલે તમને પણ ધન્ય છે, તમારી ભક્તિને પણ ધન્ય છે, અને ધન્ય છે અમારા રણછોડદાસજી સાહેબ કે જેમને આવી ભક્તિ કરી. અને અમારા સાહેબ કહેતા હતા કે બહુ હસમુખા અને મારી જોડે કાયમ આવે, કાશી પણ એમને જોડે ફરીએ, સેવકોમાં પણ મને બોલાવે, અમે ખૂબ મજાક કરીએ. અમે વિજયદાસ સાહેબ સતલોકવાસી થયા સાહેબ ત્યારે અમે ત્યાં ગયા, ખાડો ખોદેલો મોટો અમારા ધરમદાસ સાહેબે, પછી રણછોડ સાહેબને કીધું મેં કોઈ ઈચ્છા હોય તો બે ચાર બીજા બાવા હોય બિહાડી દઈએ, એમાં તમારો હોય નંબર લગાડી દઈએ. પછી ઘણી વાર રણછોડ સાહેબ શું કરે ખબર છે સાહેબ, પગ દુખે એટલે બહુ આરતીઓ કરીને આવે, એટલે પગ દુખે એટલે પગ દબાવડાવે, કંઈક હાથ દબાવડાવે, કંઈક કમર દબાવડાવે. પછી હું એમને કહું કે તમે બહુ સત્સંગ કરો છો તો આ ગરું તો નહીં દુખતું ને, કારણ કે હું ગળો દબાવવાનો સ્પેશિયાલિસ્ટ છું, જે દાડે ગળું દુખે ને તાર મને બોલાવજો, મેં કહું દબાઈ આલીશ, પણ પહેલું તમારું વિલ તૈયાર રાખજો. હું આવી મજાક કરતો પણ એવા ખૂબ આનંદી. અને બીજી એમની વિશેષતા હતી, ઘણી વાર સત્સંગમાં જાય ને તો બધાની જે બોલાવે, પણ રણછોડ સાહેબ આ સમાજની અંદર એક જ એવા હતા કે એ પાછા એવું બોલે, બોલો રણછોડદાસ સાહેબ કી, પોતે ને પોતે જ બોલાવે, એટલા આનંદી પુરુષ હતા. અને એવા મહાપુરુષ તમારી અમારી વચ્ચેથી ગયા છે, પણ એમના સ્થાને નંદકિશોર સાહેબને બેસાડતા ગયા છે, તે ખૂબ સેવાભાવી છે. અને હું તમને એક વાત કહું, કોરોનાના કાળમાં
બધા મોટા મોટા ગુરુઓના ચેલાઓ જો ગુરુને કોરોના થઈ જાય ને તો એકય ચેલો ફરકે? અમે એવું સાંભળ્યું છે કે ગાડીમાં છોડી છોડીને ચેલાઓ નાહી ગયા છે. સાચી વાત? સંતરામપુરથી આરતી કરીને આયા અને એના ચેલા એક એક દાહોદ નાહી ગયો, એક ગોધરા નાહી ગયો, ગુરુને છોડી દીધા એકલા. પણ અમારા નંદ કિશોર સાહેબ એવી ગુરુ ભક્તિ કરી, સાહેબને તકલીફ આવી, અહીંયા આગળ 19 હોસ્પિટલમાં ફર્યા, જગ્યા ન મળી, વડોદરા તપાસ કરી, વડોદરા લઈને આવ્યા અને વડોદરા સતત એમની સાથે રહ્યા અને એમને ખૂબ સેવા કરી. અને એમના જેવા સેવાભાવી શિષ્ય મળવા મુશ્કેલ છે અને એવા શિષ્ય તમારી અમારી વચ્ચે મુકતા ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે તમારી ગુરુભક્તિને, એમની ગુરુભક્તિને કારણે જ આજે આ આટલો મોટો સામયો થઈ રહ્યો છે, આટલા જે કુંભ મેળાની જેમ બધા સંતો આવેલા છે. એટલે હું એવા રણછોડદાસજી સાહેબને બિરદાવું છું કે તમારી અમારી વચ્ચે એવા શિષ્ય પણ મુકતા ગયા છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સત્સંગનો દોર આગળ ચલાવીશું. અંકલેશ્વર કબીર આશ્રમથી અમારા પરમ પૂજ્ય મહંત શ્રી ગુરુચરણદાસજી સાહેબ માજી પ્રમુખ તરીકે રહી ચૂકેલા છે, માજી મંત્રી તરીકે રહી ચૂકેલા છે અને અત્યારે હાલમાં ખજાનચી મહાગુજરાત કબીરપંથ સમાજના છે. એવા પરમ પૂજ્ય મહંત શ્રી ગુરુચરણદાસજી સાહેબને કોણ ના ઓળખે? કારણ કે કબીરવડનો મેળો કરે એટલે લગભગ આ બધા જ એમને ઓળખે ને આ બધાએ કબીરવડ લગભગ જઈ આવેલા જ છે. દર વર્ષે તનતોડ મહેનત કરીને કબીરવડમાં મેળો કરે, કારણ કે કબીરવડમાં મેળો કરવો એટલે કંઈ ખાવાના ખેલ નથી. મોદી સાહેબને લઈને હું ગયો તો હોળીમાં બેહાડીને, પછી મેં મોદી સાહેબને કીધું કે સાહેબ સોય બી લઈ જઈ હોય ને તો આ હોળી વગર નહીં જતી. તો મને કહે છે ભૈલા તમે મહેનત કરો છો ને એટલે જ આ તીર્થનો મહિમા છે, બ્રિજ બની જશે ને તો તમને પણ મજા નહીં આવે. આવું કહી દીધેલું મને. એટલે બ્રિજ બનાવવાની એમની ઈચ્છા નથી. એમને ખબર છે કે મહાગુજરાત કબીરપંથ સમાજની અંદર સિંહ જેવી છાતી ધરાવતા ગુરુચરણ સાહેબ છે એટલે આ મેળો કરશે જ. અને ખરેખર એ મેળો કરવો એ કંઈ આસાન વાત નથી. હોળીમાં બધો સામાન લઈ જવો, માણસો લઈ જવા, એક વર્ષ હોય તો સમજ્યા, દર વર્ષે મહેનત કરવી. આજે કોરોના કાળ હતો તો પણ આ વર્ષે એમને મેળો કર્યો અને ભક્ત સમાજને એવો લાભ આપે છે. તો એવા આદરણીય પરમ પૂજ્ય મહંત શ્રી ગુરુચરણદાસજી સાહેબ, એમને હું વિનંતી કરીશ કે આજના મંગલમય અવસરે આપની આપના આશીર્વચનોનો અમને લાભ આપો.